ગુજરાતના 8686 ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સમગ્ર દિવસભર ઝી 24 કલાક પર સૌથી ઝડપી સચોટ પરિણામ જુઓ. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30% મતદાન થયું છે અને મતગણતરીને લઈને તંત્રે તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. ત્યારે ગુજરાતની 344 સ્થળો પર મતગણતરી હાથ ધરાઈ રહી છે. તો આ તરફ મતગણતરીને લઈને 19,916 લોકો સ્ટાફ તૈનાત કરાયો છે. મતગણતરીને લઈ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે મતગણતરીને લઈ 14,291 પોલીસ સ્ટાફ સુરક્ષા માટે ખડે પગે રહેશે. સંવાદદાતા ગૌરવ સતત અપડેટ આપી રહ્યા છે. મતગણતરી શરૂ થાય તે પૂર્વેનો માહોલ અને હાલમાં જે સરપંચની દાવેદારી કરી છે તેમની સાથેની ખાસ વાતચીત પણ આપણે જોઈ હતી. ગૌરવ, શું વધુ અપડેટ? ખ્યાતિ, વાત કરીએ તો લગભગ એક કલાક બાદ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થઈ હતી, મતદાન થયું હતું, તેની મતગણતરી હાથ ધરાશે. આપણે હાલ ઊભા છીએ સાણંદની મોડેલ સ્કૂલમાં, જ્યાં તમે જોઈ શકો છો કે મતગણતરી માટેની લગભગ તમામે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જે જરૂરી સામાન છે મતગણતરી માટેનો એ ટેબલ પર રાખવામાં આવ્યો છે. એક સાથે 11 ગ્રામ પંચાયતની જે ચૂંટણી થઈ હતી તેની મતગણતરી હાથ ધરાશે. રબરની બેડ હોય, દોરી હોય, કેલ્સી હોય કે અન્ય જે સામાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે. બેલેટથી મતદાન થયું હતું અને બેલેટથી જ મતગણતરી હાથ ધરાશે. જેના માટે આ જે ગ્રીલ છે તેની પાછળની બાજુ સભ્ય અને સરપંચના ઉમેદવાર છે તેને બેસવાની વ્યવસ્થા કરી છે, જેથી જો કોઈ તમને કંઈ વાંધો હોય તો કહી શકીએ. ગ્રીલની આ બાજુ કે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં મતગણતરી થશે. આપણી સાથે જોડાય છે ચૂંટણી અધિકારી, તેમની સાથે વાત કરીશું કે બેલેટથી મતગણતરી કેટલી કઠિન અને કઈ રીતે થતી હોય છે. સાહેબ, સામાન્ય રીતે ઈવીએમથી અત્યાર સુધી મતદાન થતું હતું, ગણતરી પણ થતી હતી. સરપંચની ચૂંટણીમાં બેલેટથી મતદાન થયું છે, ગણતરી કઈ રીતે થશે? સૌ પ્રથમ તો પરિચય આપું તો મારું નામ વિજેન્દ્રસિંહ સોલંકી, ચૂંટણી અધિકારી. મારી જોડે 4 ગ્રામ પંચાયતની ચૂંટણીનું મારે રિઝલ્ટ આપવાનું છે. ઈવીએમમાં કંટ્રોલ યુનિટમાંથી એમાં રિઝલ્ટ કરીએ એટલે એમાં તાત્કાલિક એનું રિઝલ્ટ આવી જાય. અને બેલેટમાં મેન્યુઅલી મતગણતરી સુપરવાઇઝર હોય, એની સાથે બીજા બે મતગણતરી મદદનીશ હોય, સરપંચ અને વોર્ડવાઇઝ. એમાંથી બંડલો છૂટા પાડીને 50-50ની થપ્પી કરી અને મેન્યુઅલી ગણવાના થાય છે ઉમેદવાર વાઇઝ, એવી રીતના ગણતરી. એટલે એમાં ટાઈમ લાગે છે ઈવીએમ કરતાં. પંચ બનાવવા થતા હોય છે બેલેટના કેટલા પહેલાં શરૂઆત અલગ અલગ કરવાની થાય કે આ ઉમેદવારને આટલા મળે, બીજા ઉમેદવારને આટલા મળે? નહીં, સૌ પ્રથમવાર સરપંચ અને વોર્ડવાઇઝ ઉમેદવારોને સરપંચ અને વોર્ડવાઇઝ જે આપણે થપ્પી બનાવી બનાવીને અલગ કરવાના અને ત્યારબાદ એની મતગણતરી ઉમેદવાર વાઇઝ કરવાની હોય છે. કેટલી વાર મતગણતરી થતી હોય? કારણ કે એક બે કોઈ વાંધો હોય તો ઉમેદવારને એમાં જોગવાઈ મુજબ ફેરગણતરી આપણે રિઝલ્ટ શીટ બનાવીએ એની પહેલાં ઉમેદવારોને જાણ કરીએ કે આમાં આપને કંઈ વાંધો છે. જો વાંધો હોય તો એ લિખિતમાં આપે, એના આધારે અમે નિર્ણય કરીએ કે આપવો છે કે કેમ. પછી ત્યારબાદ એકવાર આખરી પરિણામ પત્રક તૈયાર થઈ ગયા બાદ પછી રિકાઉન્ટિંગ એકવાર આપી શકાય, બીજી વારની જોગવાઈ નથી. ઈવીએમ મશીન હોય તો જે આંકડો હોય ફાઇનલ કરવામાં આવે છે. ધારો કે બેલેટ છે તો એક વાર ગણશો, બે વાર ગણા છે શરૂઆતમાં, અને જો પછી વાંધો તો બીજી જોગવાઈ. પણ પ્રાથમિક તબક્કે એક કે બે કેટલી વાર ગણાય? એક જ વખત. ફેર ગણતરી થાય તો એની બીજી વખત એમને કોઈ વાંધો હોય તો એ આપે, તો એના આધારે અમે પછી ફરીથી ગણતરી કરાવડાવીએ છીએ. સામાન્ય રીતે 2 કલાકનો સરેરાશ સમય એક ગામ માટે ફાળવવામાં આવે છે, આ ઓછો પડશે કે એનાથી વધારે સમય થશે? હવે એમાં ગણતરી ઉપર આધાર છે. ધારો કે જુડા છે તો જુડામાં વોટિંગ અમારે ઓછું છે, તો એમાં 2 કલાક પહેલાં 1.5 કલાકમાં પણ પૂરું થઈ જાય. અને ગોરજ ગામ છે એમાં 9 વોર્ડ વત્તા સરપંચ છે, તો એમાં 2 કલાક કરતાં વધારે 3 કલાક પણ થઈ શકે છે. તો તમે જોયું કે આ હતા વિજેન્દ્રસિંહ સોલંકી, ચૂંટણી અધિકારી, જેમનું કહેવું છે કે બેલેટથી મતગણતરી થવાની હોવાથી થોડો સમય લાગશે. જે ગામમાં ઓછું મતદાન હશે અને ઓછા સભ્યો હશે ત્યાં જલ્દી પરિણામ આવશે, પણ જે ગામમાં મતદારો વધારે હશે, સભ્યો વધારે હશે, ઉમેદવારો વધારે હશે, ત્યાં વધારે વાર લાગે તેવું હાલ દેખાઈ રહ્યું છે. એટલે 1 કલાક બાદ મતગણતરીની શરૂઆત થશે અને ગામનો ભાવિ સરપંચ કોણ હશે તેના પરિણામ આવવાની શરૂઆત થશે.